સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે પડાલી ખેડ બ્રહ્માની હદમાં નાકાબંધી કરી ફોર્ચ્યુનર ગાડીનો પીછો કરતા જ્યોતિ હાઈસ્કૂલ નજીક પોશડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જોકે ગાડીમાં બેઠેલો એક અન્ય શખ્સ ભાગી ગયો હતો પોલીસે આ પોશડોડા સહિત ફોર્ચ્યુનર ગાડી મળી અને દેશી તમંજો સહિત કુલ રૂપિયા અઠાવીસ લાખ પાંચ હજાર ચારસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કરી બે સામે એનડી અને આર્મ્સ એક્ટ મુજબ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે સવારે અગિયાર ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે વન આરપી નાઇન ફાઈવ સિક્સ નાઇન માં બેઠેલા બે શખ્સો ઓફિડના પોસ્ટ જથ્થા ને લઈને આવી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે ખેડબ્રહ્મા પોલીસની ટીમને સાથે રાખી નાકાબંધી કરી હતી દરમિયાન ફોર્ચ્યુનર ગાડી નંબર નાઇન ફાઈવ સિક્સ નાઇન ના ચાલકે પોલીસને જોઈ હાઇવે રોડ પરથી પૂર ઝડપે ગાડી હંકારી જ્યોતિ હાઈસ્કૂલના પાછળના ભાગે દોડાવી દીધી હતી ત્યારે એલસીબી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ગાડીને રસ્તા વચ્ચે આંતરી લીધી હતી અને ગાડી સાથે એક શખ્સ ને ઝડપી લીધો હતો ગાડીમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતા તેને તેનું નામ રામ જોગારામ જાટ રહે બાડમેર રાજસ્થાનનું હોવાનું જણાવ્યું હતું અને ગાડીમાં તપાસ કરતા ફોર્ચ્યુનર ગાડીમાંથી અફીણના ડોડાના વીસ કોથળા મળી આવ્યા હતા જેનું વજન કરતા ચારસો એક કિલોગ્રામ વજન થયું હતું ડોડાની બજાર કિંમત રૂપિયા બાર લાખથી વધુ તથા સોળ લાખની ગાડી અને તેમાંથી મળી આવેલા દેશી કિંમત રૂપિયા પાંચ હજાર ડોડાનો જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં જઈને કોને આપવાના હતા તેની તપાસ પોલીસે હાથ ધરી છે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ગાડીમાં બેઠેલ રાજસ્થાનના જોધપુરનો પ્રદીપ બિશ્નોય પોલીસને થાપ આપીને ભાગી ગયો હતો સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ટીજે દેસાઈ ખેરોજ પીઆઈ જે એ રાઠવા સહિત પોલીસની ટીમે અફીના પોસ્ટ ડોડા સહિત કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ પાંચ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ અને આર્મ્સ એક્ટ મુજબ બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે